આંગે મને નું કાને જાવસે ડડું કારે તો મિત્રો તમે જે ડેવામાં એકદમ નવી સ્ટાઇલ સ્ટેટસ જોયું તો મિત્રો તમે એ રીતનું સ્ટેટસ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે એના માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો ચેનલ નવા હોય તો સઈસ્ક્રાઇપ કરી દેજો તો ચલો મિત્રો હું તમને સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જેમ કે આ રીતના તમારા જે પ્રોજેક્ટ છે મિત્રો જેમ કે બીચમાં પ્રોજેક્ટ છે કીપે પ્રોજેક્ટ ઓલ મટરિયલ પ્રોજેક્ટ એ મિત્રો આ ત્રણે ત્રણ પ્રોજેક્ટ છે એ તમારે તમારી અલાઇટ મોશનમાં મિત્રો સૌથી પહેલાં એડ કરી લેવાના છે જેમ કે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો ત્યાર પછી તમારે હવે હવે જેમકે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો રહેશે તો મિત્રો તમે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો તમારે સૌથી પહેલાં તમે જે ફોટાનો સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો છે જેમ કે પ્લસમાં જવાનું છે અહીંથી જવાનું છે મીડિયામાં અને પછી તમારે ફોટો એડ કરી લેવાનો છે તો મિત્રો જોઈએ તમારે મીડિયામાં જઈને અહીંથી તમારે ફોટા પર ક્લિક કરશો એટલે તમારો ફોટો એડ થઈ જશે અને પછી તમારે ફોટો છે એ ફિલ સ્ક્રીન કરવાનો છે ફિલ સ્ક્રીન કરવા માટે ફોટા પર ક્લિક કરવાનું છે ત્રણ ટપકા છે ત્યાં ક્લિક કરવાનું છે અહીંથી તમારે ફેલ સ્ક્રીન કમ્બેશન એરિયા આપણે એની પર ક્લિક કરશો ફેલ સ્ક્રીન થઈ જશે પછી તમારે આ રીતના છે ફોટાને રીતે અટકી જાય ત્યાર પછી છબ્વીસ સેકન્ડ સુધી તો આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી અને ત્યાર પછી તમારે જેમ કે ફોટા પર ક્લિક કરવાનું છે અહીંથી તમારે જવાનું છે બિલ્ડિંગના ઓપ્શનમાં અને પછી તમારે અહીંથી આપણે આ લાઇન છે એ તમારે પચાસ રાખી દેવાના છે સો છે તો મિત્રો અહીંથી આપણે પચાસ રાખી દેવાના છે જે તમારે પિસ્તાલી રાખવા હોય તો પણ મિત્રો ચાલશે તો મિત્રો હવે તમારે સાઈડમાં ક્લિક કરીએ તમારે પૂરું કટ કરી દેવાનું છે હવે તમારે સેક ઇફે પ્રોજેક્ટ ઓપન કરવાનું છે ઓપન કરી ડાયરેક્ટ અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર આ લખેલું છે ત્યાં ક્લિક કરી અને પાછું ત્યાં ત્યાં ક્લિક કરી અહીંથી તમારું કોપી એકવી લેયર તો આપણે એની પર ક્લિક કરી આવી જવાનું છે બીટમાં પ્રોજેક્ટમાં મિત્રો તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ને પછી તમારે જેમ કે કશું કરવાનું છે તમારે જેમ કે આ તેરી દેખાય છે તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો પહેલા નંબરની લાલ લીટી છે તમે ત્યાં આવી જશો એટલે તમારો સીધો લીટો થઈ જશે પછી તમારે અહીં ક્લિક કરી અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ એકવી લેયર તો મિત્રો એની પર ક્લિક કરશો તો મિત્રો તમારો ઇફેક્ટ એડ થઈ જશે આખા બીટમાં પ્રોજેક્ટમાં તો મિત્રો હવે તમારે અહીંથી પૂરું કટ કરી ઓલ મટીરિયલ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે ઓપન કરી હવે ડાયરેક્ટ અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર તો ત્યાં ક્લિક કરી અને પાછું અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી કોપી ચાર લેયર ત્યાં ક્લિક કરી આવી જવાનું છે બીટમાં પ્રોજેક્ટમાં અને પછી તમારે જેમ કે સ્ટાર્ટમાં આવીને અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ ચાર લેર તો મિત્રો આપણે એની પર ક્લિક કરશો એટલે તમારે હવે આ રીતનું મટિરિયલ એડ થઈ જશે તો હવે તમારે ગ્રુપ વન લખેલું છે તો મિત્રો આપણે એની પર ક્લિક કરી અહીંથી જવાનું છે એડિટ ગ્રુપમાં અને પછી તમારે જેમ કે પ્લસમાં જઈ મીડિયામાં જે ફોટો એડ કર્યો હતો એ ફોટો એડ કરી હવે તમારે જેમ કે પાછળની સાઈડ આપણે ખેંચી લેવાનું છે સોંગ પ્રમાણે જેમ કે મિત્રો તમારા સાઈડમાં ક્લિક કરી હવે તમારા જે ફોટો છે એને મિત્રો તમારે જેમ કે જોઈ લો તમારા ફોટાને અહીં પકડે નીચેની સાઈડ આપણે મૂકી દેવાનો છે તો જોઈ લો મિત્રો તમારી સામે હું જેમ કે આ રીતના તમારો ફોટો છે એ તમારે મૂકવાનો છે તો મિત્રો તમારા ફોટાને અહીં પકડવાનો છે પછી નીચેની સાઈડ આપણે ખેંચવાનો છે તો જોઈએ આપણે આ રીતના ખેંચી લેવાનો છે અને ત્યાર પછી તમારા ફોટા પર ક્લિક કરી અને મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈને તમારા ફોટાને આ રીતના નીચેની સાઈડ થોડો ખેંચવાનો છે જેમ કે આ રીતના મૂકવાનો રહેશે તો જો મિત્રો આ રીતના મૂકી હોય તો મારે સાઈડમાં ક્લિક કરી અને પછી તમારે પૂરું કટ કરી દેવાનું છે તો હવે તમારો ગ્રુપ વન છે તો એની પર આપણે ક્લિક કરીને પાછીની સાઈડ સોંગ પ્રમાણે ખેંચવાનું છે અને અટકી જતાં આવું ઓપ્શન જોવા મળે તો આપણે ક્લિક કરી દેવાનું છે એટલે તમારું ટેટસ રેડી થઈ જશે હવે ઝીણા ટપકા એડ કરવા ઝીણા ટપકા એડ કરી શકો છો અહીંથી આપણે એકવાર કટ કરવાનું છે ત્યાર પછી આ રીતનું ઓપ્શન આવે તો એની પર ક્લિક કરશો અહીંથી આપણે સાતસો અને વીસ અને પછી નીચે પણ એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો સ્ટેટસ આ રીતના બની જશે તો ચલો મિત્રો હવે આપણે બીજા વિડીયો મળી